હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે સ્ટાર્ટ કરીએ સિન્થેસિસ ઓફ પેપાવેરીન પેપાવેરીનની જે સિન્થેસિસ છે એ પહેલી વખત દેવામાં આવેલી હતી પેક સ્ટે ગેમ્સ દ્વારા અને પછી એમાં મોડિફિકેશન કરી વિલ્કિન્સને જે સિન્થેસિસ આપી હતી એ જોઈએ હવે જે સિન્થેસિસ છે એ સિન્થેસિસમાં સ્ટાર્ટિંગ મટિરિયલ તરીકે આપણે લેવાનું છે વેરેટ્રોલ વેરેટ્રોલ એટલે જેનું સ્ટ્રક્ચર થશે કે જેમાં બેન્જીન રિંગ ઉપર બે મિથોક્સી ગ્રુપ જોડાયેલા હશે એને કહેવામાં આવશે વેરેટ્રોલ ફોર્માલિહાઈડ અને એચ મદદ વડે આપણે પ્રક્રિયા કરાવીએ તો સીએચ ટુ સીએલ ગ્રુપ છે એ બેન્જિન રિંગ ઉપર જોડાયેલા હશે બરોબર અને આ પ્રકારનું જે છે એ નીપજ મળે છે હવે એની અંદર થ્રી ફોર ડાયમિથોક્સી બેન્ઝાઇલ ક્લોરાઈડ આપણે મળ્યું શું મળ્યું થ્રી ફોર ડાયમિથોક્સી બેન્ઝાઇલ ક્લોરાઇડ કેસીએન સાથે પ્રક્રિયા કરીશું એટલે કેસીએન છે ને કેસીએન એમાં સીએન છે ને એ રિપ્લેસ કરશે બરોબર અને અને ત્યાં જોડાઈ જશે કેસીએલ છે દૂર થશે હવે છે ને છે ન્યુક્લોફાઇલ એટલે જેમાં કાર્બન અને નાઇટ્રોજન વાળું જે સાઇનાઇડ છે એમાં નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવે તો આ જે નેગેટિવ ચાર્જ છે એ કોની ઉપર એટેક કરશે કાર્બન ઉપર કારણ કે આ ક્લોરિન જો આ ક્લોરીન સાથેનો જે કાર્બન છે ને પોઝિટિવ ચાર્જ ધરાવે તો એની ઉપર એટેક કરશે અને નેક્સ્ટ ની અંદર જે બનાવશે એનું નામ હશે થ્રી ફોર ડાયમિથોક્સિ બેન્જ ક્લોરાઇડ બરોબર તો સીએલ ની જગ્યાએ સીએન આવી ગયું નેક્સ્ટ સ્ટેપ ની અંદર શું કરવાનું છે એચ અને પીસીએલ ફાય સાથે પ્રક્રિયા કરાવીએ બરોબર તો આપણે છે ને આ પ્રોડક્ટમાં છે હોમોવેરિટોરી ક્લોરાઇડ મળશે અને સેકન્ડ સ્ટેપ એની સ્ટેપમાં જો આપણે રૈની નિકલ સાથે પ્રક્રિયા કરાવીએ રૈની નિકલ દ્વારા શું થાય રિડક્શન થાય બરોબર તો રિડક્શન દ્વારા હોમો ક્લોરાઇડ છે બનાવી શકે આ બે પ્રકારની નિપજ બે અલગ પ્રકારના પ્રક્રિયા કે રૈની નિકલ અને એલ અને પીસીએલ ફાઈ દ્વારા આપણે પ્રક્રિયા કરી શકીએ બરોબર હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો જે સેકન્ડ સેકન્ડ છે એ સ્ટેપની અંદર આપણે જે કન્ડેન્સેશન કરવાનું છે એમાં ફર્સ્ટ અને સેકન્ડ લીડિંગ ટુ ધ આવે પહેલાનું અને બીજાનું બંનેનું કન્ડેન્સેશન કરવાનું તો આપણે આગળના ભાગમાં જે બે પ્રોડક્ટ બનાવેલી હતી આ બે પ્રોડક્ટ છે બરોબર આપણી બે પ્રોડક્ટ અહીંયા લઈ લેવાની છે એની પ્રક્રિયા એચ ની હાજરીમાં કરાવો ને તો શું થાય આ ગ્રુપ છે ને આ કાર્બન ઉપર એટેક કરશે બરોબર અને છે દૂર થશે એટલે એનએચ ટુ અને સી ઓ સીએલ છે અને નેક્સ્ટ સ્ટેપની અંદર જે છે આપણે પ્રોડક્ટ મળશે બરોબર એ કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક એ છે કે સીએચ છે જોડેલો નથી પણ અહીંયા સીએચ જોડેલો છે બરોબર હવે પી ટુ એટલે ડિહાઇડ્રેટિંગ એજન્ટ એટલે કે વોટર મોલિક્યુલ રીમુવ કરે એટલા માટે આપણે પી ટુ ઓફાઈ એટલે કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ છે ઉપયોગ લેવામાં આવે છે જેના દ્વારા વોટર છે રિમૂવ થઈ જાય અને નેક્સ્ટ સ્ટેપમાં જે આપણે પ્રોડક્ટ મળે છે બરોબર જેમાં વોટર અહીંથી રિમૂવ થયો છે બરોબર હવે વોટર રિમૂવ થાય છે બરોબર અને આપને આ પ્રકારનું સ્ટ્રકચર મળે છે એટલે સાયક્લિક રિંગવાળું વાળું જે સ્ટ્રક્ચર સ્ટ્રકચર બને છે એ વોટર રિમૂવ થવાથી મળે છે હવે પીઢીની હાજરીમાં આપણે પ્રક્રિયા કરાવી બરોબર એસ બેસ્ટોસ અને પીડીની હાજરીમાં તો આપણે પેપાવેરીન છે મળી જશે કારણ કે પીડી છે ને એ શું કરીએ ઓક્સિડેશન કરશે અને રિંગમાં જે રહેલો જે હાઇડ્રોજન છે દૂર કરશે જો હાઇડ્રોજન દૂર થઈને પાઇપો બનીનો છે કોની હાજરીમાં પીડીની હાજરીમાં તો આ છે પેપાવેરીન પેપાવેરીન છે એની સિન્થેસિસની અંદર પેલા બે પેલા સ્ટેપમાં આપણે છે બરોબર એ બે પ્રકારની પ્રોડક્ટ બનાવશું હોમોવેરોટ્રાયલ અને હોમો વેરોટ્રાયલ ક્લોરાઈડ બનાવશું આ બે જે પ્રોડક્ટ છે બરોબર એ બે પ્રોડક્ટની આપણે પ્રક્રિયા કરાવશું હવે અહીં એક વસ્તુ એ એ પણ કરજો કે આ હોમોવેરોટ્રાઇડ એમાં એમાઈન છે કારણ કે એમાં ગ્રુપ છે ને આ છે એ હોમો વેરોટ્રાઇલ ક્લોરાઈડ થશે તો એ નામમાં પણ એક મિસ્ટેક છે એ પણ સુધારી નાખજો ક્લોરાઇડ નહીં આવે એમાં આવશે એનએચ ટુ છે બરોબર તો જે નેક્સ્ટ સ્ટેપમાં છે બંને સાથે પ્રક્રિયા કરી અને એમાંથી એચલ સાથે પ્રક્રિયા થવાથી એની જે છે જોડાઈ જશે બંને પછી એ ની પ્રક્રિયા અને લાસ્ટમાં આપણે ઓક્સિડેશન કરશું ની હાજરીમાં તો આપણે પેપાવેરિયન છે મળે છે બરોબર તો આ જે સિન્થેસિસ છે એમાં ની એક જ સિન્થેસિસ આપેલી છે સિલેબસમાં તમારે બરોબર તો આજે આપણે આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અહીંયા જે આલ્કિલો વાળું જે આપણું ચેપ્ટર છે કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ ચે નેક્સ્ટ જે ચેપ્ટર છે આપણે નેક્સ્ટ લેક્ચર માં સ્ટાર્ટ કરશું થેન્ક યુ